જગદંબાના નવલા નોરતાનો પર્વ જ્યારે છે, માં જે દિવસે ગરબે રમવા માટે ઉતરે, જેથી એક પગ ખેબર ઘાટમાં હોય અને એક પગ હિમાલયના શિખરની માથે હોય, માં ગરબે રમતી હોય, આખું બ્રહ્માંડ જગદંબાની હારે તાલ લેતું હોય, એવી ભગવતીની નવરાત્રી ગરબાનો ઘણા બધા એ પોતપોતાની રીતે અર્થ કર્યો છે. પણ ગ એટલે ગાવું, ર એટલે રમવું, અને બા એટલે માની સામે ગાય અને રમવું, એનું નામ ગરબો કહેવાય. ગરબો છે એ બ્રહ્માંડનું પ્રતીક છે. નિશા સાંભળી કામળી ગોઢ કાળી નમો કાળ રાત્રિ નમામી કરાળી તુહી તાર લે જોત ઝીણી જબુકે ફરે ગાપકા પંથ ફેરાન ચૂકે તુહી તાર લે જોત ઝીણી જા. આપમાં જેમ નવલાખ તારા છે એમ ગરબાની અંદર તમે દીવો મૂકી દો અને માથે આપણી દીકરીઓ ગરબો રમતી હોય ત્યારે એમાંથી સહસ્ત્ર કિરણોની ધારાઓ જ નીકળતી હોય, બ્રહ્માંડ તાલ દીતો હોય એમ લાગે. એવી ભગવતી, એવી જોગ માયા, એને આરાધવાનો પર્વ. કોઈએ છંદમાં ભગવતીની આરાધના કરી, કોઈએ ગરબામાં માની આરાધના કરી, કોઈએ સંસ્કૃત સ્તવનમાં સ્તોત્રમાં આરાધના કરી. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજણે સર્વ શારતી હરે દેવી નારાયણી નમસ્તે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. માને જેટલો શરણાગત ભાવ વાલો છે એટલું દુનિયામાં બીજું કોઈ નથી વાલું. આપણે ત્યાં જેટલા જેટલા ઈશ્વરના અવતારો થયા એ બધાએ એક શરત રાખી કે આવું આવું બને તો અમે જન્મ લઈ. જબ જબ ગોજ ધરમ કી હાની માઢેવું અસુરંગ ધમંગ અભિમાની. જબ જબ ધોય ધર્મ કી હાનિ બાઢેવું અસુર અધમ અભિમાની અને તબ તબ પ્રભુ ધરી મનુજ શરીરા. ત્યારે ત્યારે ભગવાન માણસનું સ્વરૂપે આ દુનિયા પર અવતાર લે છે. ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રમણીએ એમ કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. સંતોને પીડા થાય, સત્પુરુષોને સમાજ પીડવા માંડે, સાધુતાની હાનિ થાય, ત્યારે ત્યારે હું ભારત વર્ષમાં અવતાર લઉં છું. પણ જગદંબાએ આવી કોઈ શરત ન રાખી, માએ કોઈ આવી શરત ન રાખી. એ તો એમ કહેતી હોય કે મારા દીકરાના આંખના આહુડા જો જરાક જો અને ભેળિયાનો છેડો ફરકાવતી લોબડીનો છેડો ફરકાવતી ખમકારા કરતી ના આવું તો હું માં ન કહો ભલા માણસ. માં દીકરાના આહુડા ન જોઈ શકે, મોઢા ફાડીને માવડી જેદી છોરુડા દિયે સાદ તેદી ધરતી ધામણ જરે વાદળીએ વરસાદ. પછી મહાલક્ષ્મી હોય તોય ભલે, મહાકાલી હોય તોય ભલે, મહાસરસ્વતી હોય તોય ભલે, ચામુંડા હોય તોય ભલે, મહાકાલી હોય તોય ભલે, અને આપણી લોક દેવીઓમાં આદ્ય આવડથી માંડી અને છેલ્લા જોગમાયા ચારણોમાં જે જન્માય આઈ સંભાય હોય તોય ભલે, દીકરાના આહુડા ન જોઈ શકે. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. ભગવતી એમ કે હું જેના પર ત્રુઠવાન થઈ જાઉં, હું જેના પર મહેરબાન થઈ જાઉં એને ગોરસ રસ અને ગ્રાસ આપી દઉં. પણ કદાચ જો મારી કફરી મીટ થાય અને મારી સામે જો કદાચ કોઈ કફરી મીટ કરે તેથી એના જો લોચન નો ખેંચી લો એના મૂળિયા વંશના નો ઉખેડી નાખું તો હું જોગમાયા ન કહેવાઉં. એવી ભગવતીના આરાધનાનો આ પર્વ છે. આદ્ય શંકરાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાન, 32 વર્ષની ઉંમરે તો જેને દિગ્વિજય કરી લીધેલો,
ઈ અદ્વૈતવાદ નો સિદ્ધાંત લઈને ભારત વર્ષમાં આવ્યા ને એને એમ કીધું કે ઈશ્વર સિવાય દુનિયામાં બીજું કોઈ તત્વ જ ન હોઈ શકે, શક્તિ ભક્તિ કઈ હોય નહીં. અને ફરતા 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 દેશાટન કરતા કરતા આજનો જે વૈષ્ણોદેવી છે, ઈ વૈષ્ણોદેવીની કંદરામાંથી ભગવાન આદિ શંકરાચાર્યજી પસાર થાય છે, બીમાર પડે છે, તાવ આવે છે. એમાં હવારના પહોરમાં એક ગોવાળણ ભાઈ છે, એ ગોરહ વેચવા માટે નીકળે છે, પણ એને લોબડીનો છેડો ફરકતો આવે છે. મળી તારો ભેળિયો રે ફરકે ને જીવ જાગતા, અનમાળી એને ભંકે લે અનંત ઊંઘી જાય, એવો જગદંબા તોડો ભેળિયો. હે માં, હે ભગવતી, તારા ભેળિયામાં તારી લોબડીમાં આખા જગતનું સચરાચર જગતનું ચેતન તત્વ સમાણેલું છે. માડી તારો ભેળિયો ફરકે ને જીવ હોઉં જાગતા, માડી અને હંકે લે અનંત ઊંઘી જાય. એવી 18 વર્ષની એક દીકરી ગોરહ વેચવા માટે નીકળી છે. શંકરાચાર્યજીના કાને ગોરસનો શબ્દ પડ્યો એટલે એના શિષ્યને કીધું કે તું જઈને ગોવાળને નીકળી છે, તું થોડું ગોરહ લઈ આવ, મને પેટમાં બળતરા બહુ થાય છે. એ ગોરહ લેવા માટે જ્યારે એ શિષ્ય ગયો ત્યારે ગોવાળને કીધું કે મારા ગુરુ બીમાર છે, ગોરસ લેવા માટે આવ્યો છું, મને ગોરસ આપ. અને ખડખડાટ દાંત કાઢ્યા ભાઈ. શંકરાચાર્યજીના શિષ્ય એમ કે છે કે ભાઈ હું ગોરહ માંગુ છું, તો હસસ શું કામ? હસવું બંધ કરીને 18 વર્ષની એ ગોવાળણ છે એને એમ કીધું, તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? જા તારા ગુરુને કહી દેજે કે મારે તો જેને જરૂર હોય એ લેવા માટે આવે તો જ હું આપું છું. પણ શિષ્ય એમ કીધું કે એ તો એમ કે છે કે જેને જરૂર હોય એ લેવા આવે, અને મેં એમ કીધું કે મારા ગુરુ અશક્ત છે, બીમાર છે, એનામાં શક્તિ નથી, ત્યારે એણે એમ કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? અને સાહેબ શંકરાચાર્યજીએ ગડગડતી દોટ દીધી હો કે હું જેનો વિરોધ કરતો હતો, હું જે ચેતન તત્વનો વિરોધ કરતો હતો, એ જ ભગવતી આજ આવીને ઊભી હોય. ઉદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતા ન તાતા ન દાદા સને હિ વિદે હાન દે હાન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી નંગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુચંડી કમંખા ન શંખા અસંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા નિરોધા ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન ગુપ્તી ન છત્તી ગરમતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની, એ જ ભગવતી આવી ગઈ હોય. ગડગડતી દોટ મૂકી અને માના ચરણમાં વિદ્વતાના પોતાના બુદ્ધિના પોટલા છોડી નાખ્યા. અને આદ્ય શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરે જેને દિગ્વિજય કરેલો એને હાથ જોડીને એમ કીધું કે હે માં, ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ, ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ, ગતિસ્વમ ગતિસ્વમ તમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહિમ ગતિસ્વમ ગતિસ્વમ તમેકા ભવાની, માં તારા શરણમાં છું. કુપુત્ર જાય ક્વચિદપી કુમાતા ને ભવતે, હે માં, છોરું કછોરું થાય પણ માતા કુમાતા કોઈ ન થાય. બીજી વાત, આપત્સુ મગના સ્મરણમ ત્વદીયમ કરોમી દુર્ગે કરુણાર્ણવેસી નૈતા છઠત્વમ મમ ભાવયેથા ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. હે માં, હું શઠ છું એની મને ખબર છે, હું નાલાયક છું, મારી બુદ્ધિ એ દૂષિત થયેલી છે મને ખબર છે, પણ માં નૈતા છઠત્વમ મમ ભાવયેથા ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. માં, ગમે એવો શઠ બાળક હોય, ગમે એવું તોફાની કજિયાખોર છોકરું હોય, પણ ભૂખ્યું થાય ને
ત્યારે માને જ યાદ કરે, માં બીજે ક્યાં જાવ, હવે હું તારા શરણમાં છું, ગતિસ્વમ ગતિસ્વમ તમે ગાવા. શંકરાચાર્યજી જેવાને પોતાની બુદ્ધિના ઘમંડના પોટલા અહંકારના છોડી નાખવા પડ્યા છે. એવી ભગવતી એને આપણે આરાધવાના છે. ત્યારે મળી તું તો રૂમ જુમ દાર નામ બેટી ને નો રતાની નો બધવા ગીરે માડી તારી મેરનો મેવલો મંડાણો એમાં ગોમ ગોમ ગાજી ઉઠ્યા. પણ હે ભગવતી, માડી જેણે શંકાની છત્રીઓ ઉઘાડી કાળજા એના કોરા રહ્યા. પાવાગઢનું પાદર છઠ્ઠું નોરતું સરખે હરખી દીકરીઓ ગરબે રમવા માટે આવી છે, માતાજીના ગુણગાન ગાય છે. ન્યા છે મારા એ માન સંગ ભાઈ ના ગોરી આથડી જે ગીરા જડ્યા રેજી. ન્યા છે મારે એ રામ સંગ ભાઈ ના ગોરી પગડીએ પદમ જડ્યા રેજી. આવા રાધાજીના એવો ચા મંદિર ની જામોલ એ જરૂખડે દીવા બોલે રેજી. દીકરીઓ ગરબે રમે છે, એમાં પાવાનો રાજા પતઈ કમાંડ છે પૂરો. બરોબર રાતનો ગજર ભાંગ્યો અને પતે રાજા છે ગરબા જોવા માટે આવ્યો. પણ એને ગરબામાં રસ નહોતો, એ તો ગરબે રમતી દીકરીઓના જોબન ગોતતો હતો, એ તો એના સૌંદર્યને ગોતતો હતો. એમાં એક દીકરી બરોબર મધરાત નો ગજર ભાંગ્યો ને આયા પતે ને જોવા આવું ને એક દીકરીનું રમવા આવું. માં પહેરેલા ઝાંઝર નો ઝોકળ મીંડો બોલવા ભાઈ અને દીકરી મંડી રમવા ગરબે.
नाम पते राजा जी बाघ हो, क्या बात है, कौन छे, कौन रमेश रूप कौन छे? आजूबाजू में जे पड़खिया था एने कीधु बापू अमे नहीं ओळखता, मानस क्यारे खराब होतो नहीं पण एनी आजूबाजू में बेसवा वाला मानसो ये जो खराब मिली जाए तो मानस ना पतन की शुरुआत थी जाती हुई छे। ये पते ने एटलू कीधु बापू अमे ओळखता नहीं, तपास करो कौन छे बोलावो एने, तो बापू आ गरबे रमती दीकरी ने न बोलावा, ये जोगमाए नु स्वरूप कहवाय, अत्यारे एनी हामे न जोवाय। પણ એમાં એક જણે કીધું કે હમણાં ગરબે રમતી રમતી નીકળશે, એ જાશે તો કોની વવારું છે, કોની દીકરી છે, કોની બેન છે, કોની મહેમાન છે, હમણાં ખબર પડશે। અને સાહેબ બેગ ગરબા ઘૂમી અને દીકરી નીકળી ભાઈ, ધીરા 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 ઢગલા ઉપાડતી 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 નીકળી ભાઈ। અને પાછળ પતિએ ડગલા માંડ્યા સડાપ સડપ સડપ ડગલા માંડ્યા, એ થોડાક ડગલા જ્યાં પતે રાજા એ દીકરીની વાહે હાલ્યો હશે ત્યાં આમ પાછું વાળીને જોયું કે મારા પગ દબાવતું કોક આવે છે, મારા પગલાને દબાવતું કોક આવે છે, કોણ છે આ? પાછી ફરી ભાઈ કોણ? 18 વર્ષની દીકરીના મોઢામાંથી શબ્દને કોણ છો તું? કે હું પાવાનો રાજા પતે છું। અરે ખમા 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 મારા બાપ, બોલ 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 બતાઈ, તું જેની આરાધના કરે છે ને દુનિયા જેની આરાધના કરે છે, હું મહાકાળી તારી ઉપર પ્રસન્ન છું, બોલ શું જોઈ છે તારે? પણ આનંદ કે કરુમા નંદા ભેદી કી ભૂલંત, દશા રૂઠે અને દીપ ફરે ત્યારે અવળના ખોપ કરંત, આનંદ કે કર્માનંદા ભેદી કી ભૂલંત, પતે જેવો માણસ ભૂલી જાય આવું? યામ જા નજર કરી પણ ઈ પતે રાજાએ કીધું કે મારે બીજું કઈ નથી જોતું પણ આવું રૂપ વગડામાં ન શોભે, વગડામાં ન શોભે શબ્દ કાને પડ્યા અને આંખ બદલાણી થાય, દમેલ ત્રામા જેવી આંખ થઈ, શરીર મળ્યું થાર 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 થર ધ્રુજવા, કેશ કલાપ છૂટો થઈ ગયો। પતાઈ ફરીવાર બોલતો કે આવું રૂપ વગડામાં ન શોભે, આ તો મારા ઓરડામાં મારા પલંગે શોભે, પણ ત્યાં તો ડણક દીધી ભાઈ બુઢીઓ, શિખર પે પુહારો હસો રૂપ તોરો, ઈ હમણાં જે શિંગારમય હતી, હમણાં જે લાવણ્યની મૂર્તિ હતી, ઈ મહાભયંકર રૌદ્ર રૂપ ધારણ કર્યું ભાઈ, હમ કીજે બહારની કિંગ હસી આગ દુતાલીએ વાગીએ ડમ્બર ડાક ગડારા રિંગા તે લંબા વિંગા જો જટા જટ ઘોર મંડાણો ઇજત કટા કટ બાણ કરાલ સુતંત તટાંત તરુંડ ગનંત તુટાંત, હમ કીજે બહારની કિંગ હસી આગ દુતાલીએ વાગીએ ડમ્બર ડાક એક ચંડ ને મુંડ ને મારવા માટે થઈ અને ભગવતીએ જે રૂપ ધારણ કર્યું હોય, મહિષાસુર નું કાંધ મરોડવા માટે ભગવતીએ જે રૂપ ધારણ કર્યું હોય, રક્ત બીજ ને રોળવા માટે જે ભગવતીએ રૂપ ધારણ કર્યું હોય, એ બદલાણી ભાઈ શિખર પે પુહારો હસો રૂપ તોરો, શિખર પે પુહારો હસો રૂપ, ઘણા માણસો પ્રશ્ન કરે છે શિખર ની ઉપર ફુવારો હોય એવું રૂપ, ફુવારો તો બગીચામાં હોય, શિખર ઉપર ફુવારો ન હોય, પણ ધરતીના પેટમાં લાવા સમાય નહીં લાવા રસ, અને પછી પહાડને ચીરી અને પહાડના શિખર ઉપરથી જેમ લાવા રસનો ફુવારો ઉડતો હોય એની સામે નજર ન કરી શકાય એવી ભગવતી હતી આ, એની સામે શિખર પે પુહારો હસો રૂપ તોરો નજર ન માંડી શકાય। પતઈ શું બોલસ તું? તો કે હા આ રૂપ વગડામાં ન શોભે, આ તો મારા ઓરડે મારા પલંગે શોભે, બોલ ક્યારે આવું? જે ચંડ ને મુંડ ને કીધું તું ઈ જ અહીંયા કીધું ભાઈ, ક્યારે આવું? તો કે કાલ હું મારો મહેલ શણગારીને રાખીશ અને આજનું જે ટાણું છે અત્યારનું ઈ ટાણે કાલે આવજો,
અને ત્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતઈ, કાલ આવું ટાણું થાય ત્યાં સુધી તારા પાવાના કાંગરાને રહેવા દઉં, તો હું મહાકાળી ન કહેવાઉં. તારા પાવાના કાંગરાને રહેવા દઉં? અને સાહેબ, અહીંયા મહંમદ બેગડો સૂતો છે અમદાવાદમાં, એને ગઈ ભગવતી સપને, મહંમદ કે જી અમ્મી સૂતો છો કે જાગસ? માં સૂતોય નથી, જાગતોય નથી. અરે ઉભો થા મારા બાપ, પાવાગઢની માથે ચઢાઈ કર, હું તને પાવો ઘરે કરાવવા માટે આવી છું, પતિનું પતન કરવા માટે હું આવી છું. અરે વહાં તો મેરી બડી અમ્મા મહાકાલી બિરાજતી હૈ, મારી મોટી માં મહાકાળી બિરાજે છે, અહીંયા ભદ્રકાળી છે અને ત્યાં મહાકાળી છે, મારાથી એના પર ચડાઈ કરી ન જવાય. કે ગાંડો થામાં હું મહાકાળી પોતે આવી છું દેવા માટે, રાક્ષસોનો સંહાર કરવા માટે. મહિષાસુરનું કાંધ મરડ્યું તો એમ પતિનું કાંધ મરડવા માટે તને જગાડવા આવી છો બધા. સાહેબ, રૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. અને બીજે દી રાતનો ગજર ભાંગે એ પહેલા તો પાવાનું પતન કરી નાખ્યું. એ ભગવતી, એના માટે અમારે ભગત બાપુએ લખવું પડ્યું કે માડી તું તો એ રૂમ જુમ રામ બેઠી અને નોરતાની નોબત વાગી રે જી, અને માડી તારી એ મેર નો મેહુલો મંડાણો એ મગો મવ્યો મગાજી વિઠારે જી, પણ માડી જેણે એ શંકાની છતરી જું ગાડી એ કાળ જાજે ના કોરા રિયા.